નમસ્કાર મિત્રો આજે આપણે આ વીડિયોમાં ધોરણ છ પલાસ ગુજરાતી પાઠ સાત એકલના ઓવારણા પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ સમજૂતી અને સોલ્યુશન જોઈશું સૌપ્રથમ પ્રથમ એક પોઈન્ટ એક છે વાંચો જે અહીંયા વાર્તા આપેલ છે અભિમન્યુ રૂકમણી શ્રી કૃષ્ણની એના આધારે એના પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલું છે શોધો અને નોંધો આ રાજકુમારનું નામ તો કે અભિમન્યુ તેના પિતા અર્જુન તેના માતા સુભદ્રા તેના મામા શ્રી કૃષ્ણ અને બલરામ અને તેના મામી રૂકમણી પ્રશ્ન બે છે ઉદાહરણ જુઓ અને બીજું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો સાદું વાક્ય તમે જાઓ ભાઈ તો શણગારેલું વાક્ય આપ પ્રસ્થાન કરો ભાઈ તો એવી રીતે સાદા વાક્યના શણગારેલાં વાક્ય બનાવીએ પાણી આ વાસણમાં ભરી દેશો તો કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો મારી બેન કદી જૂઠું ન બોલે મારી ભગીની કદાપી અસત્ય ન વધે પછી શણગારેલું વાક્ય છે આ લેખીની મારા પિતામ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ છે તો સાધુ હોય કે આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે હવે બે પોઈન્ટ એક છે વાર્તા અપરા જે વાંચી અને સમજી ત્યારબાદ આગળ પ્રશ્નો છે એ જોઈએ લડાઈ થવાના કારણો શા હોય છે તો જર જમીન અને જોરું એ લડાઈ થવાના કારણો હોય છે અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે તો બોમ્બ ટેન્ક વિમાન મશીનગર યુદ્ધો રોકવા જોઈએ શા માટે તો કે હા યુદ્ધથી સર્વવિનાશ થાય છે યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે તો દેશો વચ્ચે સહકારની ભાવના વિકસાવી જોઈએ આગળ છે બે પોઈન્ટ બે ખરા ખોટા છે ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું કરો દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી તો સાચું બીજું પિતાને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું તો સાચું ત્રીજું અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે તો સાચું ચોથું વ્યૂહની રચ બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી તો સાચું પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે તો ખોટું છઠ્ઠું પાંડવો ચક્ર પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી ખોટું અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે ખોટું આઠમું દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી તો સાચું બે ત્રણ છે અભિમન્યુની પાછળ જતા ભીમથી પોતાની શિબિર સુધી વાંચન કરી અને કોને આ લાગુ પડે છે વાક્ય તે લખવાનું છે તો જોઈએ આપણે પાંડવોને આગળ વધતા અટકાવી દીધા તો જયદ્રથે જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી તો અભિમન્યુએ પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો તો અર્જુન પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું તો દ્રોણાચાર્ય એક સાથે છ યોદ્ધાઓનો સામના કરતા એનો રથ ભાંગી ગયો અભિમન્યુ અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો તો દુર્યોધન એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે તો દ્રૌપદી એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે તો અર્જુન બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા તો યુધિષ્ઠિર અને ભીમ અર્જુન પાસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી તો દ્રૌપદીએ અર્જુનને શાંત કરવા એની પોતાની સાથે લઈ ગયા તો શ્રી કૃષ્ણ આગળ છે બે પોઈન્ટ ચાર ફકરો વાંચો અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે બે પોઈન્ટ પાંચ વાર્તાના શબ્દનો અર્થ ધારો અને એના ઉપર ખરું કરો પહેલું છે મહાવિનાશ તો એમાં છે મોટો સહાર પછી છે દીપાવવું તો વેર વેરવિખેર તો વેરણ શેરણ લગો લગ તો લગભગ પાસે અશક્ત તો નબળું તાસ તો નિરાશ પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું ત્રાટકવું તો ઓચિંતો હુમલો કરવો ફાળ પડવી તો ઓચિંતું ભયભીત થવું બે પોઈન્ટ છ કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આપણે જોઈએ પહેલામાં હતાશ આવશે બીજામાં અસમર્થ ત્રીજામાં વેરવિખેર ચોથામાં મહાવિનાશ પાંચમામાં ફાળ પડી છઠ્ઠામાં લગોલગ સાતમામાં પીઠ થાબડવી આઠમામાં દીપાવશે અને છેલ્લે ત્રાટકી આવશે બે પોઈન્ટ સાત બંને વાક્યો વાંચો અને આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરો તો આ બંને વાક્ય છે તો એના આધારે ભેદવું તો એનો અર્થ હશે તોડું ગૌરવર્ણ તો ગોરા રંગનું અને ગર્વના ચૂરે ચૂરા કરવા તો અભિમાન ઉતારવું ચોથું છે અસહાયતા તો કશું ન કરી શકવાની લાગણી નિઃશસ્ત્ર તો શસ્ત્ર વિજ્ઞાન નિશ્ચલ તો હાલ્યા ચાલ્યા વગરનું સાતમું છે શોકમય તો ઊંડા દુખમાં બે પોઈન્ટ આઠ છે વાર્તા વાંચો અને તેના આધારે આપેલ પ્રવૃત્તિ કરો આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરું કરો તો એમાં આ બીજું છે કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે એ અને બીજું છે પદ્મવ્યૂહને ચાર લોકો જ ભેદી શકે એમ હતા બીજું છે યુધિષ્ઠિરે મોટા અવાજે થી પહેલાં તેનો વધ કરશે એના આધારે કોષ્ટક પૂરવાનું છે તો કોણ કેવા દેખાતા હતા અને શું થતું હશે તો ભીમ તો શું થતું હશે તો ખૂબ જ દુઃખ અને ગુસ્સો અર્જુન તો પુત્રવિયોગ અને દુઃખ શ્રી કૃષ્ણ તો ઊંડો શોક દ્રૌપદી તો મક્કમ અને રૌદ્ર સ્વરૂપ ત્રીજું પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યોથી પહેલાં તેનો વધ કરશે એમાં કંઈ કઈ બાબતો આવતી નથી તો આ ત્રીજું છે અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોખ કરવાનો આ સમય નથી એ વાત આવતી નથી ચોથું છે ઘડી પહેલાં ચૂમેલું નાનકડુંથી ભાર તળે દબાઈ ના આધારે દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે તે તપાસીને જોડકા જોડો તો પહેલું છે એમાં આવશે અસહાયતા બીજું છે એમાં આવશે દુઃખ ત્રીજામાં શોખ અને ચોથામાં શરમ આગળ છે વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો અને વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો તો એમાં આ પહેલું વાક્ય આવશે આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું છઠ્ઠું વચ્ચે એક સાતમું ઉમેરીશું અને છેલ્લે આઠમું આવશે બે પોઈન્ટ દસ નીચેની ઘટના ક્યારે બની તેનું વર્ગીકરણ કરો જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તો પહેલાં પછીની હોય તો પછી અને દરમિયાનની હોય તો દરમિયાન લખો તો અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો યુદ્ધ દરમિયાન પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા તો પહેલાં પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા પહેલાં આગળ અભિમન્યુ પાછળ બીજા પાંડુઓ યુદ્ધ કરવા માટે નીકળ્યા પહેલાં દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો તો દરમિયાન અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બન્યા તો પછી પદ્મને તૂટતું જોઈ દ્રોણને આશ્ચર્ય થયું તો દરમિયાન અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચોવચ આવી પહોંચ્યો દરમિયાન યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાયો તો પહેલાં પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા તો દરમિયાન અને બાકીના બે વાક્યો છે એ પછી આવશે આગળ જોઈએ બે પોઈન્ટ અગિયાર એ વચ્ચે આ પ્રશ્નના ઉત્તર લખો પહેલું અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો આ પાઠમાંથી શોધીને લખવાના છે બીજું પદ્મવ્યુ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો એને અંદર જવાનું જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન ન હતું દ્રોણના ગર્વના ચૂરેચૂરા સી રીતે થયા તો દ્રોણે નિયમ ન પાડ્યો આ રીતે અભિમન્યુના કહેવાથી એમના ગર્વના ચૂરેચૂરા થયા એવી જ રીતે આગળ છે બે પોઈન્ટ બાર લખો જે પણ તમારે સમજીને લખવાની છે ત્રણ પોઈન્ટ એક વાક્યોમાંના લીટી કરેલા શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો જ્યારે તો વાક્ય જ્યારે અમે સ્ટેશન પહોંચ્યા ત્યારે બસ નીકળી ગઈ હતી બીજું અમને સૂચના મળી નહીતર અમે હેરાન થવાના જ હતા જો સારી મહેનત ન કરીએ તો સારું પરિણામ ન મળે પપ્પાએ આયોજન સારું કર્યું કે જેથી અમને તકલીફ ન પડે ક્રિકેટની રમત રમાડવાની હોવાથી એ માટે શાળાએ મેદાનની વ્યવસ્થા કરી કરાર ઊંચો હોવા છતાં પણ ચડવાનું ચાલુ રાખ્યું પુલ લાંબો હતો તો પણ અમે ચાલીને પસાર કર્યો અકસ્માત થયો ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ આવી આગળ છે ત્રણ પોઈન્ટ ત્રણ વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને તો સાચું વાક્ય જોઈએ કે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા અભિમન્યુ બાળપણથી જ વિદ્યામાં પ્રવીણ હતો અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું અભિમન્યુને મારવા માટે કૌરવઓએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું